હાસ્ય રસિક મુરબીઓ માતાઓ ભાઈઓ બહેનો અને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર રવિવારનું આજે ત્રીજો એપિસોડ આ શ્રેણીનો સત્તરમી જાન્યુઆરી બે હજાર એકવીસ પરમ દિવસે ઓગણીસમી જાન્યુઆરી અને ઓગણીસમી જાન્યુઆરી એટલે દાર્શનિક ઓશો રજનીશ ની પુણ્યતિથી રજનીશજીના એક વાક્ય હાસ્યના સંદર્ભમાં બહુ સરસ વાત કરી છે એમણે એમ કીધું કે તમે જ્યારે ખડખડાટ હસો છો ત્યારે તમે તમારા માટે ઈશ્વરને પ્રાર્થના કરો છો બંદગી કરો છો તમે જ્યારે ખડખડાટ હસો છો ત્યારે તમે તમારા માટે ઉપરવાળાને પ્રાર્થના કરો છો પણ તમે જ્યારે કોઈને ખડખડાટ હસાવો છો ત્યારે ભગવાન તમારા માટે પ્રાર્થના કરે છે વાહ વાહ ભાઈ ઈ એવા આશીર્વાદ વરસાવે છે કે લોંગ લિવ માય ચાઇલ્ડ લોંગ લિવ અને એટલા માટે જ કદાચ હાસ્ય લેખકો અને હાસ્ય કલાકારો એ પછી કોઈ પણ ભાષાના હોય કોઈ પણ દેશના હોય મોટા ભાગે દીર્ઘાયુ હોય છે હાસ્યની વાત આપણે ઝડપથી શરૂ કરીએ મારા છોકરાને દેખાદેખી માં ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું મારા ઘરના કે આજુબાજુ વાળીના બધા અંગ્રેજીમાં ભણે છે મૌલિકને મૂકો બીજા દિવસે એની સ્કૂલ માંથી ચીઠી આવી કે તમારો મૌલિક સ્કૂલમાં ગુજરાતી માં વાતો કરે છે આ બહુ મોટો અપરાધ કિરો કેવાય છોકરાએ ગુજરાતી છોકરો ગુજરાતમાં રહેતો છોકરો ગુજરાતમાં ભણતો છોકરો જો ગુજરાતીમાં વાત કરે તો એ બહુ મોટો ગુનો તમારો છોકરો સ્કૂલમાં ગુજરાતીમાં વાતો કરે છે માટે એની સાથે ઘરમાં પણ અંગ્રેજીમાં વાતો કરવી મેં તો હિંમત નો કરી પણ મારા એક ના એક ધર્મ પત્ની જે ઉપાડ કર્યો ચીઠી વાંચી અંગ્રેજી બોલવાના જે શ્રી ગણેશ કર્યા છે મારા પિતાશ્રી જીવા ત્યાં સુધી ધોતીઓ પહેરતા અત્યારે હયાત નથી હું ઘણી વખત રમૂજ કેતો મારા પિતાશ્રી ને મારો દીકરો બે દાદા અને પૌત્ર બાજુ બાજુ બેઠા હોય આને યુનિફોર્મ તો પહેરવાનો પણ

અને તમારે બેક ટાઈ કારણ કે ધોતિયામાં પાછળ પણ ટાઈ જેવું લાગે તમને એટલે આ નેક ટાય અને બેક ટાઈ નું મિશ્રણ જે ગુજરાત ની અંદર જે કોલાહલ પેદા કરે છે એના વિશે આ એક પારિવારિક રમૂજ મેં બનાવી છે એટલે મારા ધર્મ પત્નીએ અંગ્રેજી બોલવાની શરૂઆત કરી કે મૌલિક તું ઈટ કરી લે કારણ કે ઈ ટેક આવડે પાછી કે ઈટ નહી કરે તો ગ્રો કેવી રીતે થશે મારો છોકરો કે મને નથી ભાવતું તો કે ભલે તન ફાવે તે ટેક ફાવે તે ટેક કર પણ ઈટ કરી લે ઈટી લે બેટા ઈટી લે જમી લેનું ઈટી લે કરે એક દિવસ રાત્રે અમે સુતા હતા છોકરો કે મમ્મી સ્ટોરી તો કે નહી ઘડિયાળમાં સી ઘડિયાળમાં શી કરાય આ ત્રણ ટોયલેટ શું કામ બનાવ્યા મને કે એમ નઈ શી એટલે જોવું ઘડિયાળમાં સી કર ઇલેવન વાગી ગયા છે આવતીકાલે મોર્નિંગ પડે એટલે સ્ટોરી કરીશ તું બે આંખો બંધ કરીને તારી માનું એમ તો માં દીકરો સ્લીપી ગયા હું અઢાર દી સુધી સ્લીપી નો ની ગોળી લઉં તો નીંદર નો આવે આ સ્લીપી જાય તો મારી નીંદર ઝેર કરી નાખી સાહેબ બજારમાં જાય ને તો અંગ્રેજીમાં પૂછે હું બજાર ની અંદર ગો ગો એટલે જવું પણ આ તો ગો એટલે હું કઉ જાઉં ગોઈ જાઉં તારે તમને ઠીક પડે ત્યાં સુધી ગોઈ જાઓ તમ કાયમ ને માટે ગોઈ જાઓ પણ એ કાયમ ને માટે ગોવે જ નહીં એ દાતણ ને દૂધી લઈને પાછી આવે એના શોપિંગમાં બે જ આઇટમ દાંતણ ને દૂધી પગ પગનો મૂકી અંગ્રેજીમાં રજા લે હું ઘરની અંદર કમું એટલે હું કહું કમી જાવ કમી જાવ મારે લમણે લખાઈને આવ્યા છું સાહેબ અંગ્રેજી બોલવાની એક ચીઠી ખાલી આવી ઇંગ્લિશ સ્કૂલ માંથી જોતો તો એમાં રહોડામાંથી માંથી આવી મન કે તમારા પગ ઉપર હંડ્રેડ ગો ચડી ગયા હું તો ઉભો થઈને પગ ખંખેરવા માંડ્યો મેં કીધું શું ચડી ગયું મન કે નહીં તમારા પગ ઉપર હંડ્રેડ ગો ચડી ગયા મેં કીધું પણ આ હંડ્રેડ ગો એટલે શું મને કે ઇંગ્લિશ માં બોલવાની ચીઠી ન થાય મને કે હંડ્રેડ એટલે સો અને ગો એટલે જા સો જા ચડી ગયા અમારે હોજા નું હંડ્રેડ ગો કરે મેં કીધું અત્યાર સુધી તો ખાલી પગ ઉપર ચડ્યા તા પણ તમે જો અંગ્રેજી બોલશો ને ધીરે ધીરે આખા શરીરે ચડશે તમારે જો જીવતો રહેવા દેવું હોય તો બાપા અંગ્રેજી રહેવા દેવું એકદી શેરીમાં ઉભો ઉભો ચા પીતો હતો હવે પાછળ કોણ આવે એ તો આપણને દેખાય નહીં કારણ કે ભગવાનને પાછળ આંખ નથી આપી આગળનું તમે જોઈ શકો હું ચા પીતો હતો પાછળ એક આખલો આવે અને એ પાછો રનિંગ આખલો પૂછડાનો દાડો ઊંચો લઈને તમે જો તો આમ ધૂળ ઉડાડતો આવ્યો ઈ એને જોયો મન કે દિસ્ત્રો રેજો દિસ્ત્રો રેજો દિસ્ત્રો રેજો સાહેબ ઈ શું કહેવા માંગે છે સમજુ એનું ગુજરાતી કરવું એ મારા મગજમાં ઉતારવું એક તો મારું મગજ કવરેજ પકડાય નહીં એવું એમાં આનું ધનુર ઉપડી જાય એવું અંગ્રેજી ઈ સમજુ નો સમજુ એ ફેલાતો આખલા એ મારા પેન્ટના લૂપમાં સિંગડું ભરાયું મને આખે આંખો હવામાં અધર કર્યો અડધી ચાત મે ઉપર પીધ્યો અડધી નીચે પીતી હતી અડધી તો હેંગિંગ લટકતા પીધી અને ચા જેવી પૂરી થઈને આખલા ચાર દાંત પડી ગયા પચાસ ગ્રામ ધૂળ ખાઈ ગયો મેં કીધું તમને દેખાતો તો આ ગોળી જેમ આવતો તો તમારે શું તમારો ચૂડલો ભાંગી નાખવો છે

મેં કીધું હવે આખલો ધીસ્તરો રેક નો રે પણ તમે ધીસ્તરો રહેજો જો આ પોઠી અને જીવવા દેવ હોય તો અને કા અંગ્રેજી થી ધીસ્તરો રહેજો આ આખી રમૂજ મિત્રો એટલા માટે બનાવી છે અને દેશ પરદેશમાં બોલ્યા કરું છું હું ગુજરાતીઓને એટલું જ કહેવા માંગુ છું કે વિદ્વાનો એ વર્ષો પછીના મનોમંથન પછી એક એવો નિયમ એક એવું સૂત્ર મને તમને આપ્યું કે તમારા બાળકને પ્રાથમિક શિક્ષણ કમ સે કમ ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ એની માતૃભાષામાં જ મળવું જોઈએ સાહેબ પ્રાથમિક શિક્ષણ જો તમે પારકી ભાષામાં આપશો ને તમારા સંતાનનો સર્વાંગી વિકાસ નહીં થાય આ કહેવા માટે થઈ અને આખી રમૂજ પત્નીને પાત્ર બનાવી અને લોકોને હસતા હસાવતા આ ઘૂંટડો ઉતારવાની વાત છે અને છેલ્લે એક જ વાક્ય સાથે સમાપન કે તમારા બાળકને સારામાં સારું અંગ્રેજી આવડે એ ગૌરવની વાત છે આવડવું જ જોઈ અંગ્રેજીનો અનાદર નથી અંગ્રેજીની જરૂર પડશે આગળ ઉપર પણ ગુજરાતીઓને એક જ વાક્ય મારે કહેવું છે કે તમારા બાળકને સારામાં સારું અંગ્રેજી આવડે એ ગૌરવની વાત છે પણ તમે ગુજરાતી હોય અને જો સાચું અને સારું ગુજરાતી ન આવડે તો એ શરમની વાત એટલે માતૃભાષા આવડવી જોઈએ આવી જ કોઈ મજાની વાત સાથે આવતા રવિવારે ફરી મળીશું ત્યાં સુધી હસતા રહેજો